બ્રેક પછી આપનું સ્વાગત છે। આ વખતની રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથ નવા હશે, જેને લઈને મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। જુઓ કેવી છે તૈયારીઓ। 2023 માં 146મી રથયાત્રા નીકળશે અને તેમાં પણ આ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્યા કરવાના છે, જેની મોટા ભાગની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે। રથ પણ બની ગયા છે। પરંપરા જળવાઈ રહે તે પ્રકારથી રથનું નિર્માણ કરવામાં આવ્યું છે। જૂના રથ કરતા નવા રથમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે। રથ બનાવવા માટે સાગના લાકડાના તેમજ પૈંડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। રચનામાં થોડો ફેરફાર પણ કરાયો છે। રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે। 2023માં 146મી રથયાત્રા જે નીકળવાની છે તેને લઈને લોકોમાં તો અનેરો ઉત્સાહ છે, પરંતુ સાથે સાથે જે લોકો રથ પણ બનાવી રહ્યા છે તેઓમાં પણ અનેરો ઉત્સાહ છે, કારણ કે ભગવાન આ વખતે નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્યા કરવાના છે। ત્રણેય રથની થીમ કેવી રહેશે તે જાણવા માટે લોકોમાં પણ ઉત્સાહ છે। આ વખતની રથયાત્રામાં નવું હશે અને નવું શું હશે તે જણાવીશું આપને। આ વખતે રથ નવા હશે, નવા રથ બની રહ્યા છે, જેનું મોટા ભાગનું સમગ્ર કામ છે તે પૂર્ણ થઈ ગયું છે। તો કઈ રીતે નવા રથને લઈને કામગીરી કરવામાં આવી છે, કેટલું કામ બાકી છે અને ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજમાન થઈને આ વખતે રથયાત્રામાં નીકળશે, તો તેને લઈને વધારે જાણકારી મેળવીએ। કેટલા સમયથી આ રથનું કામ આપ કરી રહ્યા છો અને આ વખતના રથમાં નવી વિશેષતા શું હશે? નવી મરોડમાં ફરક પડ્યો છે, માપ તો એ જ છે, પણ થાંભલી, મોલ્ડિંગ, એનું જે મરોડ ફિટિંગ, કોલમ, ઘોમટ, પૂતલીઓ એ બધી આપણે નવી પ્રકારથી કરી છે। મરોડ સારા બનાવ્યા છે આપણે। બીજું માપતોલ તો એ જ છે, આપણે આપણે હિસાબે થોડી મહેનત કરી છે આપણે, કે ભાઈ વ્યવસ્થિત ભગવાન માટે આપણે સારું કરીએ તો કંઈક સારું થાય। આટલા વર્ષોથી જે રથ છે તે આપણું જે ચાલી આવી રહ્યું હતું, ખાસું તેને ખાસો સમય પણ થઈ ગયો છે, તો આ વખતે નવા રથ જે બનાવવા પડ્યા છે તેની પાછળનું કારણ શું છે અને એમાં આપણે શું બદલાવ કર્યા કે જેથી તે વધારે ટકી શકે? જે પ્રકારથી રથ પણ ખેંચવામાં આવતા હોય છે, તો શું બદલાવ કર્યા અને કારણ શું નવા રથ બનાવવા પાછળનું? નીચેની 86 ખરી ને એ આપણે હેવી લીધી છે એમએસની, પહેલાં પતલી હતી, એ આપણે પાઇપો વધારે નાખીને લાકડા બી હેવી લઈને એને ઉપર જોઈન્ટ કર્યા છે, પ્લસ કે ભાઈ ડેમેજ ના થાય એના ઉપરની સાઇઝ જે છે એ બધી આપણે હેવી લીધી છે, પહેલાં કરતી 2-2 ઇંચ જાડી કરી છે, પ્લસ ગમે ત્યારે એ લાકડું બર્માટિક આપણે લે ને સારામાં સારી ક્વોલિટીનું લાકડું લાવીને એના ઉપર આપણે કામ કરીએ છીએ। વેકેશન નજીક આવતા બોટાદથી ગાંધીગ્રામ સમર સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરાઈ। સાંસદ ભારતીબેન શિયાળે 77 દિવસ ચાલનારી સમર સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરાવી। બોટાદ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેનને લીલી ઝંડી અપાઈ। આ ટ્રેન બોટાદથી બપોરે 2 કલાકને 5 મિનિટે ઉપડશે, જે સાંજે 6 કલાકને 5 મિનિટે ગાંધીગ્રામ પહોંચશે। આ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 9 કલાકને 25 મિનિટે ઉપડશે, જે બપોરે 1 કલાક અને 15 મિનિટે બોટાદ પહોંચશે। મુસાફરોની સંખ્યા વધારે જણાશે તો આ ટ્રેન કાયમી શરૂ કરવામાં આવશે। આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, રેલવે ડીઆરએમ મુકેશ ગોયલ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારી કક્ષાએથી ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે બોટાદ અને ભાવનગરની જનતાને ટ્રેન કનેક્ટિવિટીમાં, રેલ કનેક્ટિવિટીમાં ખૂબ વધારો થાય। મારિયા શકીલ અને ફિલ્મ કલાકાર શિલ્પા શેટ્ટીએ વારાણસીના નરપુર પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતાની પાઠશાળાનું આયોજન કર્યું। ફિલ્મ કલાકાર શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે સારા સ્વાસ્થ્ય માટે ગુડ હાઇજીનની વાત કરી। શિલ્પા શેટ્ટીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે કેમ સ્વચ્છતા અને હાઇજીન સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે। I am here with a very special teacher today. Shilpa has traveled all the way from Bombay to be with us in this paathshala. Isse pehle main baki logon ko introduce karu, Shilpa Shetty who has lived the mantra swasth raho mast raho, lekin pehle ye bataiye ki paathshala ki shuruaat ki jaye। बिल्कुल, और जब भी हम किसी भी चीज़ की शुरुआत करते हैं शुभ काम में देरी नहीं होनी चाहिए और सबसे पहले भगवान का नाम लेते हैं। तो आज ऐसे करते हैं, हाथ ऊपर बच्चों, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम सूर्याय नमः, ओम श्री गणेशाय नमः। चलिए, बाथरूम क्यों साफ रखना चाहिए हमें? क्योंकि वो कीटाणु उसमें अगर कोई जा रहा है लैट्रिन करके वो नहीं बहा रहा है तो उससे कीटाणु हो रहा है और आदमी बहुत सारे बीमार हो जा रहे हैं। एग्जैक्टली। और अगर बीमार होता है बंदा तो क्या होता है? वो काम नहीं कर सकते थे और हम स्कूल नहीं आ पाएंगे। बिल्कुल। तो क्लेनलीनेस इज नॉट जस्ट इक्वल टू गॉडलीनेस, दैट्स समथिंग दैट वी लर्नड। जब हम स्कूल में थे तो हमको पढ़ाया जाता था और मैं हमेशा सोची थी ये क्या है, क्या पढ़ा रहे हैं हमें मॉरल साइंस में। क्लेनलीनेस इज इक्वल टू गॉडलीनेस, क्लेनलीनेस इज इक्वल टू हेल्थ। नाउ आई से दैट क्लेनलीनेस इज ऑल्सो इक्वल टू वेल्थ। I think when we say cleanliness is next to godliness, we have to also practice it and not just preach it.